अमरेली जिल्लानुं एकमात्र बाबरकोट एवुं गाम छे ज्यां मात्र युवा अने शिक्षित उमेदवारने ज गाम लोको सरपंच पद माटे पसंदगी करी छे। તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં જાફરાબાદ તાલુકાનું એકમાત્ર એવું ગામ છે જ્યાં ગઈ ટર્મમાં અમરેલી જિલ્લાના 28 વર્ષના યુવા અને એમએ બીએડ ગ્રેજ્યુએટ શિક્ષિત સરપંચ અનેકભાઈ ચનાભાઈ સાખટ ચૂંટાયા હતા। તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમના 25 વર્ષીય ગ્રેજ્યુએટ પત્ની કૈલાસબેનને બાબરકોટ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જંગી બહુમતીથી વિજય થયા હતા, જેનો ચાર્જ આજરોજ પ્રથમ બેઠકમાં સોંપવામાં આવ્યો હતો। બાબરકોટ ગામના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે કોઈ પતિએ જ તેમના પત્નીને સરપંચ તરીકેનો ચાર્જ સોંપ્યો હોય તેવો અદ્ભુત દાખલો બન્યો છે। કૈલાસબેન બાબરકોટ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ 1677 મતો લીડ મેળવનાર એકમાત્ર પ્રથમ સરપંચ છે। સૌથી વધુ લીડ મેળવવાની સાથે સાથે 10 વોર્ડમાંથી 10 વોર્ડના તમામ સભ્યો વિજેતા થયા હતા। સરપંચ શ્રીમતી કૈલાસબેન દ્વારા જણાવ્યું હતું કે જે પ્રમાણે ગ્રામજનોએ મારા પર વિશ્વાસ મૂકી ગામના લોકોની સેવા અને વિકાસ કરવાની તક આપી છે એ અમે પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવીશું અને આવનાર દિવસોમાં જે પ્રમાણે મારા પર વિશ્વાસ રાખીને ગામ લોકોએ મતોનો વરસાદ વરસાવી વિજેતા બનાવ્યા છે એ પ્રમાણે અમો પણ આવનાર દિવસોમાં બાબરકોટ ગામના વિકાસરૂપી વરસાદ વરસાવશું તેનો અમે સમસ્ત બાબરકોટ ગ્રામ પંચાયત સંપૂર્ણ વિશ્વાસ આપીએ છીએ। સરપંચ શ્રીમતી કૈલાસબેન અનકભાઈ સાખટ દ્વારા ગામના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। તદુપરાંત બાબરકોટ ગ્રામ પંચાયતના ઇતિહાસમાં પ્રથમવાર બિનહરીફ ઉપસરપંચ પદે પાચાભાઈ ભૂપતભાઈ સાખટ વરણી થતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। પાચાભાઈ સાખટે 315 મતોમાંથી 277 મતો મેળવી ઇતિહાસ સર્જ્યો હતો। પાચાભાઈ સાખટ દ્વારા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ મારી પર વિશ્વાસ મૂકીને મને ઉપસરપંચ બનાવ્યા છે એ બદલ ગ્રામ પંચાયતના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। આજે બાબરકોટ ગામે બાબરકોટ ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં ઉપસરપંચની નિયુક્તિ અને સરપંચને સાજ આપવા બાબતની મિટિંગ યોજાઈ હતી, જેમાં બાબરકોટ ગામના વોર્ડ નંબર 3માં ચૂંટાયેલા સભ્યશ્રી પાંચાભાઈ ભૂપતભાઈ સાંખટને બાબરકોટ ગામના તમામ સભ્યોની સહમતિથી બિનહરીફ ઉપસરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એ બદલ પાંચાભાઈ સાંખટને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન, તેમજ અમારી બાબરકોટ ગ્રામ પંચાયતને બાબરકોટ ગામના તમામ લોકો દ્વારા જે પ્રમાણે મતો આપી, જે પ્રમાણે અમને અપેક્ષા પણ નહોતી એ પ્રમાણે એટલા મતો આપીને વિજય બનાવ્યા છે એ બદલ હું ગામના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેમજ આવનાર દિવસોમાં જે પ્રમાણે લોકોએ અમારી પર અપેક્ષા મૂકી છે, વિશ્વાસ મૂક્યો છે, એ પ્રમાણે અમે એ વિશ્વાસ ઉપર ખરા ઉતરશું અને પૂરી નિષ્ઠા અને પ્રામાણિકથી ગામના વિકાસલક્ષી કામો કરતા રહેશું તેની અમે બાહેદરી આપીએ છીએ અને આવનાર દિવસોમાં જે પ્રમાણે ગામના તમામ લોકોએ અમારી પર વિશ્વાસ મૂકીને મતદાનનો વરસાદ વરસાવ્યો છે એ પ્રમાણે અમે પણ ગામના વિકાસરૂપી વરસાદ વરસાવી ગામના વિકાસના પંથને ખૂબ ઊંચાઈએ લઈ જવા, ગામના પાયાને, ગામના ભવિષ્યને મજબૂત કરવા માટે હર હંમેશા માટે તૈયાર રહીશું તેની અમે સમસ્ત બાબરકોટ ગ્રામ પંચાયત બાહેદરી આપીએ છીએ અને ફરીને હું બાબરકોટ ગામના તમામ લોકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।